થરાદ શિવનગરની ખેત મજૂરી અર્થે ગયેલી મહિલાનું માથું થ્રેસરમાં આવી જતાં તેનું મોત નિપજ્યું. અસહે ચાલતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા મધ્યમ વર્ગના પરિવારોને બે ટેક ચૂલો સળગાવવો મોંઘો પડી રહ્યો છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ત્યારે થરાદના શિવનગર વિસ્તારમાં આવેલી ધરણીધર સોસાયટીમાં રહેતી પરિણીતા ઉષાબેન નારણભાઈ પંડ્યા, જેની ઉંમર વર્ષ 34 છે, અને અન્ય મહિલાઓ સાથે તે તાલુકાના જમડા ગામની સીમમાં ખેત મજૂરી અર્થે ગયેલ હતા. ત્યારે બાજરીના પાકના કહણા લેવા માટેનું ખેતી પાકનો દાણો લેવામાં આવતું ટ્રેક્ટર સાથે જોડવામાં આવતું થ્રેસરમાં ઉષાબેનનું માથું આવી જતાં ગંભીર રીતે તેઓ ઈજા પામતા તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન પરિણીતા ઉષાબેનનું મોત નિપજ્યું હતું, જેથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રીઓની માતાનું મોત નિપજતા પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં દુઃખની આફત આવી પડતા અરેરાટી વ્યાપી જવા પામી છે.